નમસ્કાર, ન્યૂઝ બુલેટિન સાથે હું છું અંકુર. સમાચારની શરૂઆત કરીએ. ક્રીક બોર્ડર નજીક મળેલ ત્રણ શંકાસ્પદ પેકેટ ડ્રગ્સના હોવાનું સામે આવ્યું છે. તો લખપતના મેડી ગામ નજીકથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. સમુદ્રી બોટમાંથી મળેલા પેકેટ્સ ડ્રગ્સના હોવાનું સામે આવ્યું છે. તો 15 કરોડના ડ્રગ્સના પેકેટ્સ કોસ્ટગાર્ડે કબજે કર્યા છે. આ ડ્રગ્સના પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. તો અગાઉ અલમદીના પાકિસ્તાની બોટમાંથી આ ડ્રગ્સ ઝડપાયું હતું. અલમદીના બોટના ટંડેલે કોસ્ટગાર્ડને જોતા દરિયામાં અમુક પેકેટ નાખી દીધા હતા. જે ડ્રગ્સના પેકેટ્સ તણાઈને દરિયાકાંઠે આવી પહોંચ્યા હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. તો સુરક્ષા એજન્સીઓ દ્વારા સમુદ્રી બેટ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઇન પર. જી ભરતસિંહ, ક્રીક બોર્ડર નજીક ત્રણ શંકાસ્પદ પેકેટ ડ્રગ્સના હોવાનું સામે આવ્યું છે, શું છે વિગતો? અંકુર, ચોક્કસથી કહી શકાય કે કચ્છના જખૌ નજીક કોસ્ટગાર્ડ દ્વારા જે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. પાકિસ્તાનથી ભારત તરફ આવતી મદીના બોટમાંથી, અલ મદીના નામની બોટમાંથી જે ડ્રગ્સ ઝડપાયું હતું, જે તે સમયે કોસ્ટગાર્ડના ઓપરેશન દરમિયાન જે બોટના ટંડેલે અમુક પેકેટો દરિયામાં ફેંકી દીધા હતા, તે પેકેટો તણાઈને સરહદી ક્રીક વિસ્તારની અંદર બેડી બેટ પાસેનો જે વિસ્તાર છે ત્યાં આવી જતા પશ્ચિમ કચ્છ એસઓજીએ તે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે ગઈકાલે 15 કરોડ રૂપિયાની કિંમતનું 3 પેકેટ ડ્રગ્સ એસઓજી પોલીસે તે વિસ્તારમાંથી મળી આવ્યું છે. અને હાલ સમગ્ર વિસ્તારમાં એસઓજી તેમજ બીએસએફ તેમજ સુરક્ષા એજન્સીઓએ સતર્કતા દાખવી અને સમગ્ર વિસ્તારમાં તપાસ તેજ કરી છે. પરંતુ હાલ તો જે રીતે ડ્રગ્સ સરહદી વિસ્તારમાં મળી આવ્યું છે તે જોતા સમગ્ર વિસ્તારની અંદર હલનચલન વધી જવા પામી છે. જી જી બિલકુલ ભરતસિંહ, સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો ક્રીક બોર્ડર પરથી આ પેકેટ્સ મળી આવ્યા છે અને ઝડપાયેલા પેકેટમાંથી ડ્રગ્સ નીકળ્યું છે.